રેક્સ ક્લબ ફાઉન્ડર રાજેશ ગાંધી આયોજિત દુગુ ઇવેન્ટની પ્રી લોન્ચિંગ પાર્ટીનું આયોજન હોટલ મેડ્યોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ક્રેડાઈ સુરત, વાપી સેલવાસના 125 થી પણ વધારે બિલ્ડર્સો ઉપસ્થિત રહ્યા હતા. બેડરૂમ નામ તમને કોઈ એક લાગે કે જ્યાં સૌથી વધારે ઇન્વેસ્ટ થઈ જાણતા હોય ડિઝાઇન ઉપર. ઘનશ્યામભાઈ સાથે આ ફંક્શન બોમ્બેમાં કરવાનો હતો, બધા બિલ્ડરને લઈ જવાનો હતો, તો એ મને કે બોમ્બે લઈ જાઓ કે દુબઈ લઈ જાઓ, સંતોષ. રિયલ એસ્ટેટ બિઝનેસ સમિટ જે દુબઈમાં પહેલી વાર થઈ રહી છે. દુબઈ કે લોગ ગુજરાત મેં, ગુજરાત કે લોગ દુબઈ મેં અપના બિઝનેસ એક્સચેન્જ કરેંગે. રેક્સ ક્લબ દ્વારા દુગુ બિઝનેસ સમિટ 2024નું આયોજન હોટલ મેરિયોટ સુરત ખાતે કરવામાં આવ્યું હતું. રેક્સ ક્લબ આયોજિત દુગુ ઇવેન્ટમાં ક્રેડાઈ ગુજરાતના 300 બિલ્ડર્સને આગામી તારીખ 27 થી 30 જાન્યુઆરીના રોજ દુબઈ ખાતે બિઝનેસ સમિટમાં લઈ જવામાં આવશે, જેના ભાગરૂપે ગત રોજ દુગુ ઇવેન્ટની પ્રી લોન્ચિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રેડાઈ સુરત, ક્રેડાઈ વાપી, ક્રેડાઈ સેલવાસના 125 થી વધારે બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ક્રેડાઈ ગુજરાતના ચેરમેન જસમતભાઈ વીડિયાની, ક્રેડાઈ સુરત પ્રેસિડેન્ટ સંજયભાઈ માંગુકિયા સહિતના અગ્રણીઓનું રેક્સ ક્લબ ફાઉન્ડર રાજેશ ગાંધીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. દુગુ બિઝનેસ સમિટની સમગ્ર રૂપરેખા રાજેશ ગાંધી દ્વારા આપવામાં આવી હતી. ક્રેડાઈ, થેન્ક યુ સુરત, થેન્ક યુ કે દુગુ રેક્સ ક્લબ આયોજિત દુબઈમાં 27 થી 30 સુધી રિયલ એસ્ટેટ બિઝનેસ સમિટ જે દુબઈમાં પહેલી વાર થઈ રહી છે, જેમાં 300 બિલ્ડર ગુજરાતના પોતાની પ્રોડક્ટ, પોતાના પ્રોજેક્ટ લઈને જવાના છે. ગુજરાત ડે ઉજવવાનો છે, ત્યાં ઇન્વેસ્ટર મીટ થવાની છે. તો આ બધામાં ગુજરાતના બિલ્ડરો અને ગુજરાતના બિલ્ડરોનો ખૂબ વિકાસ થાય તે માટે આ સમિટ, આજનો એક પ્રી લોન્ચ પાર્ટી આયોજન કરવામાં આવ્યું હતું. તો આપ સબ આવ્યા તે માટે થેન્ક યુ. ક્રેડાઈ ગુજરાતના ચેરમેન જસમતભાઈએ બિઝનેસ સમિટ વિશે શું આશાવાદ વ્યક્ત કર્યું, આવો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝ આજે આવી પહોંચ્યું છે દુગુ ઇવેન્ટમાં. જી હા, આપને એક અચરજ લાગશે, દુગુ શું છે? ત્યારે રેક્સ ક્લબ આયોજિત દુગુ ઇવેન્ટ્સનું આયોજન રેક્સ ક્લબના ફાઉન્ડર ભરત ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ક્રેડાઈ દ્વારા ફૂલ સપોર્ટ કરવામાં આવ્યો છે અને ક્રેડાઈ દ્વારા 300 બિલ્ડર્સ ઓલ ઓવર ગુજરાતમાંથી દુબઈ સમિટ માટે લઈ જવામાં આવશે. ત્યારે આ બાબતમાં આજરોજ હોટલ મેરિયટ ખાતે પ્રી લોન્ચિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણી સાથે ગુજરાત ક્રેડાઈના ચેરમેન શ્રી જસવંતભાઈ ઉપસ્થિત છે, તો આપણે જસવંતભાઈ સાથે વાત કરીશું. જી જસવંતભાઈ, આજે શું કાર્યક્રમ હતો? આજે અમારે જે રાજેશભાઈ આયોજિત દુબઈ ગુજરાતનો જે ડેવલપરને લઈ જવાના છે તેના માટેની એક સમિટ હતી, એક મિટિંગ હતી. એ મિટિંગમાં બધા દુબઈમાં જઈને ડેવલપરો શું કરશે, કેટલા દિવસ રોકાશે, ત્યાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશે, ત્યાંનો ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ગુજરાતમાં કઈ રીતે આવશે તેની વિગતવાર ચર્ચા કરી. ક્રેડાઈ ગુજરાત, ક્રેડાઈ વાપી, ક્રેડાઈ રાજકોટ, એ રીતના જે ક્રેડાઈના અલગ અલગ પાર્ટ્સ છે, તો આજની આ મિટિંગમાં ક્રેડાઈના કયા કયા વિસ્તારમાંથી મેમ્બર્સ જોડાયેલા છે? અમારો ક્રેડાઈ સુરત એટલે સાઉથ ઝોન લાગે, એમાં વાપી, વલસાડ, સેલવાસ, બારડોલીથી બધા બિલ્ડરો આવ્યા હતા. બીજું ઝોન છે સૌરાષ્ટ્ર, એ રાજકોટ ઝોનમાં છે. બીજું છે મધ્ય ગુજરાત એટલે વડોદરા છે, અને બાકીનું અમદાવાદ ઝોન. એમ ચાર જગ્યાએથી 75 ડેવલપરોને લઈ જવાનો, એટલે ટોટલ 300 ડેવલપરો ગુજરાતથી દુબઈ જવાના. ખાસ કરીને જ્યારે દુબઈ એક ઇન્વેસ્ટર માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન હોય છે, ત્યારે એક સફળ બિલ્ડરની વ્યાખ્યામાં આપનું નામ છે, આપના અનુભવોનું ભાતું છે, ત્યારે દુબુ ઇવેન્ટ્સ પર તમને કેવી અપેક્ષાઓ છે? દુબઈ ઇવેન્ટમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે તો આ પહેલી વખત એક સાથે 300 ડેવલપરો જઈ રહ્યા છે. જ્યારે વિશ્વ આખું દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય અને કોઈ પણ દેશનો જે વિકાસ હોય એમાં રિયલ એસ્ટેટ બહુ મોટો ફાળો હોય,
દુબઈમાં તો રિયલ એસ્ટેટ એટલે બહુ સારું છે, અને એમાં આ બિલ્ડર અમારા જે ડેવલપર ભાઈઓ છે એ દુબઈમાં જઈને ચોક્કસ બહુ મોટો બિઝનેસ કરશે, કારણ કે ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે અને ત્યાંના લોકો અહીંયા પોતાના વતનમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. આ બહુ મોટી વાત છે અને બહુ મોટો ઇવેન્ટ છે. અમારે દુગુ પ્રી લોન્ચ પાર્ટીમાં ક્રેડાઈ સુરતના પ્રેસિડેન્ટ સંજયભાઈએ દુગુ બિઝનેસ સમિટને લઈને ક્રેડાઈ મેમ્બર્સને જોડાવવા અનુરોધ કર્યો. આજે રેક્સ ક્લબ દ્વારા દુગુ રિયલ એસ્ટેટ સમિટનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેની વિસ્તૃત માહિતી આજે મેરિયટ હોટેલ પર આપવામાં આવી હતી. તેમાં સુરત શહેરના ઘણા બધા ડેવલપર મિત્રોએ ભાગ લીધો હતો. રેક્સ ક્લબ દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં 26-30 તારીખ 4 દિવસ માટે દુબઈમાં એક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી 300 બિલ્ડરો પાર્ટિસિપેશન કરશે. અલગ અલગ સિટીના લોકો આવશે અને ત્યાં રિયલ એસ્ટેટ એક્સચેન્જ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, જે ગુજરાતમાં કદાચ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે કે એટલા બધા ડેવલપર મિત્રો એકસાથે રેક્સ ક્લબ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. જે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, સારી તક છે, જેમાં બધાએ ભાગ લેવો જોઈએ. અને ત્યાં અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે, જે ઘણા બધા સ્ટોલ છે તે લઈને તમારે તમારી પ્રોપર્ટી ઇન્ટરનેશનલ લેવલે આપણે મૂકવી જોઈએ, અને દુબઈની પ્રોપર્ટી બી ત્યાં શોકેશમાં મૂકવાની છે, જેના થકી આપણે દુબઈમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક સારો મોકો આ આયોજન દ્વારા મળશે. તથા રેક્સ ક્લબે જે કંઈ આયોજન કર્યું અને સુરતને આજે મોકો આપ્યો અને બિલ્ડર ડેવલપરને જે ભેગા કર્યા એ બદલ હું રેક્સ ક્લબનો બી આભાર માનું છું. થેન્ક યુ. હોટેલ મેરિયોટ ખાતે સુરત શહેરના સામાજિક અગ્રણી તથા એજ્યુકેશન સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ પણ દુગુ ઇવેન્ટ આયોજિત દુબઈ ટ્રીપ અંગે પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. નમસ્તે, મેરા નામ પૂજા વ્યાસ હૈ, મેં એક બિઝનેસ કન્સલ્ટન્ટ ઓર લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર હું. આજ હમ યહાં પે આયે હૈ દુગુ કે ઇવેન્ટ મેં, વિચ ઇઝ ઓર્ગેનાઇઝ બાય રેક્સ. ઇસકા જો પૂરા પર્પઝ હૈ ઇઝ ઓલ અબાઉટ એક્સચેન્જિંગ આઈડિયોલોજી ફ્રોમ ગુજરાત ટુ દુબઈ. યે હોને વાલા હૈ જનવરી મહિને મેં, ઓર યહાં પે સબ ઇકઠ્ઠા હોકે અપની આઈડિયોલોજી કો શેર કરેંગે, ઓર દુબઈ કે લોગ ગુજરાત મેં, ગુજરાત કે લોગ દુબઈ મેં અપના બિઝનેસ એક્સચેન્જ કરેંગે. So it was a get together of esteemed credai builders from Surat, Vapi and Silvassa. Aur aaj inko host kiya, unse baatein ki, bahut acha laga. So it was a joint effort of team Rex. Main hu Ritu Rathi, founder of Ek Soch NGO and credai ki member bhi hu. And aaj hum sab yahan aaye hue hain રાજેશ જી ગાંધી, જો કે રેક્સ ક્લબ કે ફાઉન્ડર હૈ, પ્લસ ક્રડાઈ ગુજરાત એન્ડ ક્રડાઈ સુરત મિલકે યે કર રહે હૈ ડુગુ ઇવેન્ટ. ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ અવેટેડ બિઝનેસ સમિટ જો કે દુબઈ હોને જા રહા હૈ. હમ સભી અક્સર કલ્ચર કો એક્સચેન્જ કરતે હૈ, ઘૂમને જાતે, ટ્રાવેલ કરતે આઉટસાઇડ ઇન્ડિયા. પહેલી બાર હમ એક અપોર્ચ્યુનિટી મિલ રહા હૈ કે હમ કિસ તરહ સે બિઝનેસ કર સકે બહાર કે લોગો કે સાથ. સો વી આર રિયલી થેન્કફુલ ટુ રાજેશ જી ગાંધી એન્ડ રેક્સ ક્લબ, ક્રડાઈ સુરત એન્ડ ક્રડાઈ ગુજરાત ફોર ગિવિંગ સચ અ ગુડ અપોર્ચ્યુનિટી ટુ ઓલ ધી ઇન્વેસ્ટર્સ, ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ. દર્શક મિત્રો, રેક્સ ક્લબ આયોજિત દુગુ ઇવેન્ટ્સના પ્રી લોન્ચિંગ પાર્ટીની અંદર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન પણ ઉપસ્થિત છે. મહેમાન તો ના કહી શકીએ, કારણ કે એ રેક્સ ક્લબ સાથે પણ એ જોડાયેલા છે એવા બિઝનેસ કોચ, અને જેમના નામે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે એવા પિયુષ વ્યાસ આપણી સાથે જોડાયેલા છે. ત્યારે પિયુષભાઈ જોડે આપણે વાત કરીશું. જી પિયુષભાઈ, આજનું જે ફંક્શન હતું, પ્રી લોન્ચ પાર્ટી હતી, એ અને બિલ્ડરોનો જે પ્રતિભાવ છે, આપ એ પ્રતિભાવ વિશેની વ્યાખ્યા. આજનો જે પ્રોગ્રામ હતો એની અંદર બિલ્ડરોનો રિસ્પોન્સ બહુ જ જોરદાર હતો. ઇટ વોઝ અ પોઝિટિવ સ્ટાર્ટ, અને ઓવરઓલ જે પ્રતિસાદ મળ્યો છે એમાં મને એવું લાગે છે કે સુરતના હાઈએસ્ટ બિલ્ડર્સ દુબઈ જશે અને 100% બિઝનેસ કરશે. રેક્સ કંપનીએ જે રેક્સ ક્લબે જે ઇનિશિયેટ કર્યું છે, એ ઇનિશિયેટ જ્યારે કોઈ પણ ઇનિશિયેટ કરતું હોય ત્યારે શરૂમાં લોકો એ વસ્તુને ચેક કરતા હોય, એના પછી સામેવાળાના કોન્ફિડન્સને જોઈને લોકો જોડાઈ જતા હોય. આજે એવું જ બન્યું કે શરૂમાં એ લોકોએ ચેક કર્યું ને એના પછી લોકો જોડાઈ ગયા. તો હું એટલું જ કહીશ એઝ અ મોટિવેટર કે આવા નવા ઇનિશિયેટિવ્સ ઓલવેઝ જોઈન કરવા જોઈએ, કારણ કે એમાંથી આપણાને શીખવાનું તો મળતું જ હોય અને સાથે આર્થિક અને સામાજિક જે ફાયદાઓ છે તે બી મળતા જ હોય. બસ આપણી હોશિયારી ઉપર આખી ગેમ ટકેલી છે. પિયુષભાઈ, વિશેષમાં એક મોટિવેશનલ સ્પીકર તરીકે પ્લસ તમારા નામે જે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે રેકોર્ડ્સ નોંધાયેલા છે, ત્યારે ઓલ ઓવર આ જે પ્લાનિંગ થઈ રહ્યું છે એ પ્લાનિંગમાં કહી શકીએ કે કદાચ આ તમામ બિલ્ડર્સનું માઇન્ડ તમે રીડ કરેલું છે,
અને એ પરથી તમારો એક્સપિરિયન્સ શું કહે છે આજની ઇવેન્ટનો? આજની ઇવેન્ટનો મારો એક્સપિરિયન્સ એટલો જ છે કે આમાં ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ સુરત આ બે નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને જ્યારે એ ઇવેન્ટને આ બે જે એસોસિએટ્સ એ સપોર્ટ કરતા હોય તો 100% લોકો જોડાય, અને એટલે જ એવું કહેવાય છે કે બ્રાન્ડ વેલ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજનો વિષય એટલો જ હતો કે આવો આપણે બધા મળીને એક્સપાન્ડ થઈએ, ફેલાઈએ, એકની એક જે આપણી જે ગ્રંથિ છે, લિમિટેડ બિલીફ છે, એને આપણે તોડવા જોઈએ, અને સુરત સાથે સુરતની બહાર પણ ધંધો કરતા શીખવું જોઈએ. ભલે શરૂમાં આપણાને અનુભવ કડવા પણ થશે, પણ આજે નહીં ને 2 વર્ષે 5 વર્ષે આપણે રેક્સ ક્લબના આભારી હોઈશું કે આ ક્લબના લીધે હું દુબઈ ગયો, અનુભવ લીધો, ને આજે મારી પાસે ત્યાં પણ સાઇટ્સ છે, જમીનો છે. તો આ એક ઝરિયો છે, આ એક ઇનિશિયેટિવ છે, પહેલું પગથિયું છે. તો મારા હિસાબે સુરતના બિલ્ડરોએ નહીં પણ ગુજરાતના તમામ બિલ્ડરોએ આની અંદર હિસ્સો લેવો જોઈએ અને અનુભવ કરવો જ જોઈએ. સાથે સાથે જી ટીવી ન્યૂઝના એડિટર છો, અને હું મારી શુભેચ્છા પાઠવું છું કે આપ ખૂબ આગળ વધો, અને ધન્યવાદ. જય હિન્દ.